हेलो बच्चा पाल्टी, गुड मॉर्निंग, गुड आफ्टरनून, गुड इवनिंग, जय श्री कृष्ण। फरीथी स्वागत छे તમારું તમારું ફેવરિટ એવા YouTube ચેનલ રોહિત કેર ફિઝિક્સ ની અંદર। વાતો કરવા જવાની છે આપણે ક્લાસ 12 ચેપ્ટર નંબર બચ્ચા પાલ્ટી 7 એનો નેક્સ્ટ અને જબરદસ્ત અને મારો ફેવરિટ અને તમને ફિઝિક્સ ને સાચું ફિઝિક્સ તમને ફીલ કરાવી નાખે એવો ટોપિક એટલે કે છે અનુનાદની તીક્ષ્ણતા। તો આ ટોપિક બચ્ચા પાલ્ટી વ્યવસ્થિત રીતે સમજવો હોય તો અનુનાદના આપણે આગળ બે લેક્ચર આપણે ઓલરેડી બે મિની લેક્ચર અપલોડ કરેલા છે તે ખાસ શ્રેણી પરિપથ કયો છો એની અંદર અનુનાદ આવૃત્તિ એ ઇમ્પિડન્સ થશે લઘુત્તમ અને આઈએમ નું મૂલ્ય થશે મહત્તમ। આ વસ્તુ આપણે ખબર છે તો ઓમેગા ઝીરો જેટલી આવૃત્તિ જે છે ઓમેગા ઝીરો જેટલી અનુનાદી આવૃત્તિ છે ત્યારે આઈએમ નું બચ્ચા પાલટી મેક્સિમમ મૂલ્ય હશે બરાબર। ફોર એક્ઝામ્પલ સપોઝ આઈએમ નું મેક્સિમમ મૂલ્ય આપણે ત્યારે આટલું લઈ લઈએ તો અનુનાદી આવૃત્તિ ટાઈમે આઈએમ નું મૂલ્ય બચ્ચા પાલટી મેક્સિમમ હોવાનું છે બરાબર, જેને આપણે ચલો નામ આપી દઈએ છે આઈએમ મેક્સિમમ। ઓકે ડન, નો પ્રોબ્લેમ સર। બાકીની આવૃત્તિ એ બાકીની આવૃત્તિ એ આઈએમ નું મૂલ્ય તો હોવાનું છે પણ મેક્સિમમ બચ્ચા પાલટી ઓમેગા ઝીરો હોવાનું છે એટલે ગ્રાફ કંઈક આપણે આ ટાઈપનો મળતો હતો યાદ કરો બરાબર। આઈએમ વિરુદ્ધ ઓમેગાનો ગ્રાફ આપણે કંઈક આ ટાઈપનો મળતો હતો, આપણે કીધું હતું કે ઓમેગા ઝીરો એ આઈએમ નું મૂલ્ય મેક્સિમમ થવાનું છે, બાકીના બધા માટે આઈએમ કેવું થવાનું છે ઓછું થવાનું છે। ચલો હવે અહીંયા ધ્યાન, હવે આપણે ટ્યુનિંગની પ્રક્રિયા જે શીખી હતી ત્યારે આપણે એવું કીધેલું હતું ટ્યુનિંગની પ્રક્રિયા દરમિયાન કે ભાઈ આપણે જે રેડિયો સ્ટેશન સાંભળવું છે એ રેડિયો સ્ટેશનની અહીંયા આવૃત્તિ આપણે ઓમેગા ઝીરો તરીકે સેટ કરી દેવાની। ફોર એક્ઝામ્પલ ઓમેગા બચ્ચા પાલટી આપણે રાખી દઈએ છીએ, ધારો કે 93.5 શું રાખી દઈએ છીએ 93.5 તો 93.5 આગળનો જે કંઈ પ્રવાહ હશે તે પ્રવાહ બચ્ચા પાલટી આઈએમ આપણે જોઈ શકશું એનું પ્રવાહનું જે મહત્તમ મૂલ્ય છે તે કેવું થઈ જવાનું છે મેક્સિમમ થઈ જવાનું છે ક્યારે તો કે 93.5 આટલી આવૃત્તિએ એટલે એ જે રેડિયો સ્ટેશન હશે તે આપણે સરસ એવું બ્યુટીફુલ થું મસ્ત મજાનું આપણે સંભળાતું હશે। શું કામે તો કે બચ્ચા પાલટી ત્યાં પ્રવાહ મેક્સિમમ છે તો આપણે શીખી ગયા છે એના માટે પાવર પણ પાવરનું બચ્ચા પાલટી ઇક્વેશન કેવું છે આપણે ખબર છે પાવર બરાબર 1/2 Im² R આ મેક્સિમમ આઈએમ ના સ્વરૂપની અંદર આપણે પાવરનું સમીકરણ છે આઈઆરએમએસ સ્વરૂપમાં પણ લખી શકીએ પણ અહીંયા આપણે આઈએમ લીધું છે તો આપણે આઈએમ વાળું સ્વરૂપમાં લખેલું છે તેમ કે સર આ પાવર શું કામે આ પાવર તો માત્ર આર હોય ત્યારે લગાડતા અહીંયા સર શું કામે લગાડેલું છે અરે મારા વાલા મિત્રો યાદ રાખો આ બધી વાતો આપણે અનુનાદની અનુનાદ થાય ત્યારની છે તો અનુનાદ થાય ત્યારે આપણે ખબર છે એક્સી ઇઝ ઇક્વલ ટુ થઈ જવાનું છે એક્સએલ ને એક્સી ઇઝ ઇક્વલ ટુ એક્સએલ થઈ જવાનું છે જે ઝેડ હતો ઇમ્પિડન્સ ઇમ્પિડન્સ ઝેડ બરાબર માત્ર શું આવતો આર આવતો યાદ આવે ને ઇમ્પિડન્સ માત્ર આર હતો ને આપણે કીધું તો એલસીઆર શ્રેણી પરિપથ જે છે એની અંદર બચ્ચા પાલટી અનુનાદ થાય ત્યારે આખો પરિપથ અવરોધીય બની જવાનો છે કે માત્ર આર હોય તેવો બિહેવ કરે માત્ર આર હોય તેવો બિહેવ કરે એટલે કે એમની વચ્ચે ફેઝ ડિફરન્સ પણ ઝીરો રહે વી અને આઈ વચ્ચેનો ફેઝ ડિફરન્સ પણ ઝીરો રહે અને પાવરનું કંઈક સમીકરણ બચ્ચા પાલટી આ ટાઈપનું મળવાનું હતું તો અહીંયા આપણે એ બી કહી શકીએ બચ્ચા પાલટી આ પોઈન્ટ આગળ પ્રવાહનું મેક્સિમમ મૂલ્ય મળે છે તો આ પોઈન્ટ આગળ પાવર પણ મેક્સિમમ હોવાનો છે પાવર પણ બચ્ચા પાલટી આ પોઈન્ટ આગળ મેક્સિમમ હોવાનું છે અને પાવર 93.5 વાળાનો મેક્સિમમ છે તો સંભળાશે આપણે ક્યુ રેડિયો સ્ટેશન 93.5 રેડિયો સ્ટેશન આ ટ્યુનિંગની પ્રક્રિયામાં આપણે જોઈ ગયા હતા। હવે થોડું ધ્યાન અહીંયા કે સર 93.5 તો ચલો મસ્ત એવું સંભળાશે આપણે કોઈ માથાકૂટ વાળું થશે નહીં પણ એની આસપાસ જો નજર નાખીએ સર ચલો આનો પાવર ઓછો છે અહીંયા પણ પાવર ઓછો છે આસ અને પાસ આજુ અને બાજુ અહીંયા બીજી કોઈ આપણે બે આવૃત્તિ દેખાય છે સર આ 93.5 કરતા થોડીક ઓછી સર ચાલો સમજી લઈએ આને 93.2 અને આને આપણે થોડીક વધારે આને ચાલો સમજી લઈએ ધારો કે 93.8 બરાબર 93 પોઈન્ટ આગળ પાવરનું મૂલ્ય મેક્સિમમ છે એનું અવાજ સુપર્બ એવો સંભળાતો હશે
પણ 93.2 અને 93.8 નો પણ પાવર ઓછો છે, પણ એટલો બધો ઓછો નથી કે તે સંભળાય જ નહીં. 93.5 ની સાથે સાથે આ બીજા બે રેડિયો સ્ટેશન પણ થોડા કેવા સંભળાય એવું આપણે લાગે, પણ મેં તમને પહેલા જ ચોખવટ કરેલી હતી કે આજુબાજુ બીજી ફ્રીક્વન્સી આપે નહીં, પણ એ તો રેડિયો સ્ટેશનમાં ના આપે. ટીવીમાં તો ઘણા બધા ચેનલ્સ હોય, જ્યારે આપણે ટેલિફોનિક કોમ્યુનિકેશન કરતા હોય ત્યારે ઘણા બધા ચેનલ્સ હોય. મતલબ હું એવું કહેવા માંગુ છું, આ આવૃત્તિનો વોઇસ પણ બની શકે થોડો કેવો આપણે સંભળાય, આ આવૃત્તિનો વોઇસ પણ બની શકે થોડો કેવો આપણે સંભળાય. હા, એવું થઈ શકે 93.5 રેડિયો એફએમ મસ્ત ચાલુ હોય, સાથે સાથે આજુબાજુના અવાજ પણ સંભળાવવાની શક્યતા છે. જે આજુબાજુનો જે અવાજ જે છે આનો, કેમ કે આનો પાવર આના કરતા ઓછો છે પણ બહુ બધો ઓછો નથી, બરાબર. આ ન સંભળાય, આ તો થોડુંક લોજિક કે સર, અહીંયા જે આ આવૃત્તિ ચાલો તો જે કે હોય એનો અવાજ આપણે નહીં સંભળાય, કેમ કે એના માટે કરંટનું વેલ્યુ બહુ ઓછી થાય. જોઈજો, તો કરંટ ઓછી તો પાવર બહુ બધું ઓછું, એનું એટલું કઈ ટેન્શન નથી, પણ આજુબાજુ વાળાનું તો ટેન્શન છે યાર. આજુબાજુ વાળાનું તો ટેન્શન છે, એટલે શું થવાનું છે, આજુબાજુનો અવાજ પણ સંભળાશે. ના, જે વધારાનો અવાજ છે એને જ તો આપણે ઘોંઘાટ કહીએ છીએ. નોઇઝની ડેફિનેશન શું છે બચ્ચા માટે? નોઇઝ ઇઝ નથિંગ જસ્ટ અનવોન્ટેડ સાઉન્ડ. જે ધ્વનિ આપણે સાંભળવા માંગતા નથી એ ધ્વનિ આપણે સાંભળાય તો એને આપણે કહીએ છીએ ઘોંઘાટ. મતલબ બચ્ચા પડે, ધારો કે નવરાત્રિમાં મસ્ત એવા ડીજેમાં સોંગ્સ વાગે છે, તો જે લોકો ત્યાં રમતા હશે, ટૂંકમાં ગરબા રમતા હશે, એના માટે તો એ નોઇઝ ન કહેવાય, એને તો મજા આવે છે. પણ જો બાજુમાં કોઈને એક્ઝામની તૈયારી કરવી છે ને, એને જો ડિસ્ટર્બ થાય તો એના માટે એ જ ગરબાના સોંગ શું કહેવાય, ઘોંઘાટ કહેવાય. યાર આ તો ઘોંઘાટ છે. હું ગાડી લઈને જાઉં અને મને ધારો કે કોઈ રસ્તામાં સામે કોઈ આવી ગયું છે ને હું પી 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 કરું, તો મારા માટે એ ઘોંઘાટ નથી, કેમ કે મારે તો એ વગાડવું પડે છે. પણ સાઈડમાં બીજો કોઈ વ્યક્તિ છે ને, કે આ શું સવાર સવારમાં પી 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 કરે, બરાબર. એ વસ્તુ થોડીક સમજાવવા જોઈએ. તો ઘોંઘાટ એટલે કે શું છે? જે અવાજ આપણે સાંભળવો છે તે સિવાયનો જો બીજો અવાજ જે સાંભળે, એ દરેક આપણા માટે ઘોંઘાટ છે બચ્ચા પાલટી. અહીંયા આપણે 93.5 સાંભળવું છે ને, આજુબાજુનો જે કોઈ અવાજ આપણે સંભળાશે તે વસ્તુ ઘોંઘાટ છે. તો એ વસ્તુને આપણે દૂર કરવી પડે છે ને બચ્ચા પાલટી. ઘોંઘાટ તો કોઈને ગમે નહીં, આપણે વ્યવસ્થિત સારો એવો અવાજ આપણે જોઈએ છે. તો ઘોંઘાટને દૂર કરવા માટે શું કરી શકાય? તો પહેલું તો સર ફિલ્ટર પરિપથ વાપરીએ. સાચી વાત છે, ફિલ્ટર શું છે બચ્ચા પાલટી? કચરો દૂર કરે ને, એમ આની અંદર પણ આપણે ફિઝિક્સમાં પણ ફિલ્ટર પરિપથ આવે કે જે વધારાના નકામા સિગ્નલ કે જે આપણે ગમતા નથી એ સિગ્નલને તે દૂર કરી શકશે. તે આગળ આવશે, અત્યારે એની કંઈ ટેન્શન લેવાની જરૂર છે નહીં. પણ એક સમજો કે ભાઈ ફિલ્ટર પરિપથ જેવું હોય છે કે જે ક્વોલિટી સારી કરે છે, વધારાના સિગ્નલોને દૂર રાખે છે. જે કામના સિગ્નલો છે એ જ આપણા કાન સુધી પહોંચાડે છે. તો ફિલ્ટર પરિપથથી આપણે આ વસ્તુ કરી શકવાના છે. પણ પાણીના ફિલ્ટરમાં તમને ખબર હશે યાર, ફિલ્ટર શું કરશે યાર, નાનો મોટો કોઈ કચરો હોય તો એને દૂર કરે છે. સમજે છે ને? કોઈ તમે મોટો બધી કચરો, ધારો કે તમારી પાસે ફિલ્ટર છે ને, તમે ધૂળ ભરે એક મતલબ ગ્લાસમાં તમે ધૂળ ભરીને એની અંદર તમે નાખી દો ને, પછી તમે કહો કે ભાઈ ફિલ્ટર પરિપથ છે, આખી ધૂળને સાફ કરી નાખશે, તો થોડુંક આમ ઇનનોર્મલ લાગે. ફિલ્ટર સાફ કરે છે પણ એની મર્યાદા છે. એ નાની નાની વસ્તુનો કચરો જે છે એ દૂર કરશે, કે મોટા કચરાઓ દૂર કરવા એના માટે પણ અઘરા થશે. તો આપણે જે ફિલ્ટર પરિપથ હશે એનાથી નાના નાના સિગ્નલો તો દૂર કરી નાખે, પણ મોટા સિગ્નલો દૂર કરવા એના માટે પણ થોડા કેવા અઘરા બને. સમજાય છે? તો સર કયા સિગ્નલોને દૂર કરી શકશે સર ફિલ્ટર પરિપથને? આમ જોતાં કેટલું મતલબ સમજો ને, એક આપણે એક શું બનાવી, એક કન્ડિશન બનાવી નાખેલી છે કે ભાઈ જે સિગ્નલનો પાવર આ પાવર મેક્સિમમ કરતા હાફ હોય, એટલે કે 50% પાવર, સમજો હાફ પાવર કહીએ ને જેને, 50% જે પાવર મેક્સિમમનું હોય એ આપણે એક શું બનાવી લીધી, એક આપણે લાઈન બનાવી લીધી. જો 50% પાવર કરતા પાવર ઓછો હશે ને, મતલબ ઓછો પાવર માર્ક્સ ઓછા આવ્યા 50% કરતા, તો એને ફિલ્ટર પરિપથ દૂર કરી નાખશે. એને એ નાનો છે, નબળો છે સિગ્નલ, તો એને દૂર કરી નાખશે. પણ 50% પાવર પી મેક્સિમમ કરતા જો કોઈનો પાવર વધારે છે તો એને એ દૂર કરી શકવાનું છે નહીં. મતલબ સમજો, 50% ક્યાં થતું હશે સમજી, ધારો કે 50%માં ક્યાં થતું સર? આમ એક્ઝેક્ટ અહીંયા 50% થઈ જતું હશે નહીં, અહીંયા તો પ્રવાહ 50% થશે, પાવર 50% અહીંયા નહીં રહે સર. તો પાવર 50% ક્યાં થાય? થોડુંક વિચારીએ કે ભાઈ પાવર 50% ક્યાં થતો હશે. તો વિચારીએ પાવર 50% થાય ત્યારે પ્રવાહ કેટલો હશે? તો કે પી મેક્સિમમ કેટલું છે વિચારો. તો પી મેક્સિમમ, પી મેક્સિમમનું સમીકરણ કેવું છે? 1/2 આઈ એમ સ્ક્વેર આર. ઓકે, ચલો જે બિંદુએ પાવર
50% થાય એટલે આપણે કહી દઈએ પાવર નું મેક્સિમમ મૂલ્ય કરતા અડધું મૂલ્ય થઈ જાય ત્યારે જે પ્રવાહ છે એને આપણે કહી દઈએ છે બચ્ચા પાલટી આઈ ડેશ કહી દઈએ ધારો કે કેટલો કહી દઈએ છે આઈ ડેશ કેટલો કહી દઈએ છે આઈ ડેશ તો આઈ એમ ડેશ સ્ક્વેર આર એટલે આઈ એમ જેટલું મૂલ્ય હોય જો કે આને તો મેક્સિમમ મૂલ્ય કહેવાય ને પાવર મેક્સિમમ છે તો આઈ એમ મેક્સિમમ જેટલું મૂલ્ય ત્યારે પાવર મેક્સિમમ થાય છે મતલબ આઈ એમ મેક્સિમમ જેટલું મૂલ્ય હશે પ્રવાહનું ત્યારે પાવર થવાનો છે મેક્સિમમ આઈ એમ સ્ક્વેર અહીંયા આપણે કોઈ ડેશ આપી દીધું છે ધારો કે અહીંયા આપણે કહી દઈએ છીએ ધારો કે ડેશ તો આઈ એમ ડેશ જેટલું પ્રવાહનું મૂલ્ય હશે ત્યારે પાવર મેક્સિમમ કરતા હાફ થઈ જશે ક્લિયર છે કોઈને કઈ ટેન્શન છે નહીં ને હાજી સર ચલો આ બંને આપણે લઈ લઈએ છીએ ધારો કે ગુણોત્તર તો ગુણોત્તર લેશો તો પી મેક્સ કેન્સલ હાજી સર કેન્સલ વન બાય ટુ કેન્સલ આર સ્ક્વેર કેન્સલ લુક્સ સો સિમ્પલ રાઈટ નાવ ચલો તો અહીંયા કંઈક થઈ ગયા છેદનો છેદ જશે અંશમાં તો ટુ ઇઝ ઇક્વલ ટુ આઈ એમ મેક્સ એનો સ્ક્વેર ડિવાઇડેડ બાય આઈ એમ ડેશ એમનો સ્ક્વેર આઈ એમ ડેશ ને બચ્ચા આપણે અહીંયા જવા દઈએ આઈ એમ ડેશ ઇઝ ઇક્વલ ટુ આઈ એમ મેક્સ એનો સ્ક્વેર ડિવાઇડેડ બાય ટુ તો આઈ આ સ્ક્વેર છે સોરી સ્ક્વેર છે તો બંને બાજુ બચ્ચા આપણે રૂટ લઈ લઈએ તો આ થઈ ગયું છે આઈ એમ મેક્સ અપોન રૂટ ટુ ભાઈ તું અહીંયા રે હા અપોન રૂટ ટુ મતલબ જ્યારે પ્રવાહ આટલો થશે તેના મેક્સિમમ ના રૂટ ટુ ભાગનો થઈ જશે અડધો નહીં મેક્સિમમ નો અડધો નહીં આપણે પાવર અડધો જોતો છે તો પ્રવાહ બચ્ચા પાલટી કેટલો થવાનો છે આઈ એમ મેક્સિમમ એના છેદમાં રૂટ ટુ આટલો પ્રવાહ હશે ને ત્યારે બચ્ચા પાલટી પાવર અહીંયા થઈ જવાનો છે એના મેક્સિમમ પાવર કરતા અડધો પાવર કેટલો અડધો પાવર અને જ્યારે બચ્ચા પાલટી પાવર આકાર નાખવાનું કઈ કામ છે નહીં બરાબર ખાલી યાદ રાખજો આ એમ ડેશ બરાબર આઈ એમ મેક્સ અપોન રૂટ ટુ તમારે જાણકારી માટે જોતું તો સ્ક્રીનશોટ લઈ લેજો બરાબર લઈ લેજો લઈ લેજો લેવા ગયો લેવાઈ ગયો ને હા ભાઈ લેવાઈ ગયો કેમ કે ટેક્સ્ટબુકમાં બધી વસ્તુ આપેલી હોય નહીં તો થોડુંક લોજિકલી સમજીએ ચલો આ બધી વસ્તુને અમે કરીએ છીએ થોડી વાર માટે દૂર કંઈ કામનું છે નહીં મેં શું કીધું છે અત્યાર સુધી તમને ખાલી એટલું સમજો મેં તમને એવું કીધું છે કે જ્યારે બચ્ચા પાલટી ઓમેગા ઝીરો જેટલું મૂલ્ય હશે ત્યારે પાવર મેક્સિમમ હશે ને મેક્સિમમ પાવર હશે ત્યારે આપણે ક્વોલિટી સરસ એવી એને સંભળાતી હશે પણ મેં તમને કીધું એમ આજુબાજુના સિગ્નલોનું પાવર પણ વધારે જ છે આનો પાવર આપણે ઓછો ના કહી શકીએ અહીંયા પાવર ઓછો છે પણ આ લોકોનો પાવર તો વધારે જ છે તો ફિલ્ટર પરિપથથી એને પણ દૂર ના કરી શકાય ફિલ્ટર પરિપથથી જે સિગ્નલોનો પાવર 50% કરતા ઓછો હોય એને આપણે ફિલ્ટર મારીને દૂર કરી શકશું જેનો પાવર 50% વધારે છે એને દૂર કરવો થોડુંક અઘરું છે યાર બરાબર એટલે આપણે કન્સિડર એને કરવાનું છે મતલબ કન્સિડર આપણે એને કરશું પાવર મેક્સિમમના અડધા ક્યાં થાય છે તો કે સર આ બે જગ્યાએ પાવર મેક્સિમમના અડધા થઈ જાય છે સર આની આવૃત્તિ તો આને ઓમેગા ઝીરો કીધું આને કહી દે ઓમેગા વન અને આને લઈએ સપોઝ કે ઓમેગા ટુ ફોર એક્ઝામ્પલ સમજવા માટે મતલબ એવું છે અહીંયા સમજો ઓમેગા વન અને ઓમેગા ટુ ઓમેગા વન અને ઓમેગા ટુ વચ્ચેની જેટલી આવૃત્તિ છે ઓમેગા વન અને ઓમેગા ટુ વચ્ચેની જેટલી આવૃત્તિ છે એની વચ્ચે આ પણ આવૃત્તિ છે એની વચ્ચે આ પણ આવૃત્તિ છે એની વચ્ચે આ પણ આવૃત્તિ છે અહીંયા તમે જેટલી પણ આવૃત્તિ લઈ લો ઓમેગા વન અને ઓમેગા ટુ માટે એના માટે પાવરનું મૂલ્ય 50% કરતા વધુ આવશે મતલબ આપણા કાનમાં જે સંભળાશે આપણા કાનમાં જે સંભળાશે તો ઓમેગા વન અને ઓમેગા ટુ ની વચ્ચે જેટલા પણ સિગ્નલો આવશે તે દરેકનો અવાજ આપણા કાનમાં સંભળાશે ઓમેગા વન થી નાના સિગ્નલો હશે તો એના માટે પાવરનું મૂલ્ય 50% કરતા ઓછું છે તો એને તો આપણે ફિલ્ટરથી દૂર કરી શકશું આના કરતા વધારે હશે એના માટે બી પાવર 50થી ઓછું હશે એને બી આપણે ફિલ્ટરથી દૂર કરી શકશું સમજાય છે તો આજે ઓમેગા વન અને ઓમેગા ટુ આજે આખી બેન્ડ વિથ થઈ ગઈ આખો પટ્ટો થઈ ગયો છે આને ધારો કે કહી દઈએ છે 91 આને ધારો કે કહી દઈએ છે આપણે ધારો કે 94 મતલબ શું છે કે 91 થી 94 ની વચ્ચે બચ્ચા પાલટી સમજો આ વસ્તુ ખાસ શું કહેવા માંગુ છું 91 થી 94 ની વચ્ચે જેટલા રેડિયો સ્ટેશન હશે ને આપણે દરેક રેડિયો સ્ટેશન સંભળાશે 91 થી 94 ની વચ્ચે જેટલા રેડિયો સ્ટેશન હશે તે દરેક રેડિયો સ્ટેશન આપણે સંભળાશે 91 થી નાના નહીં સંભળાય 94 થી મોટા નહીં સંભળાય
કેમકે આ વસ્તુ મેં તમને શું કીધી છે કે 91 એ બચ્ચા પાર્ટી પાવર 50% થશે 91 થી જેમ જેમ તમે જો પાવર મેક્સિમમ અહીંયા થશે આને ધારો કે આપણે સેટ કરેલી છે સમજો કે વચ્ચેનો કોઈ આંકડો લઈ લઈએ છે 92.5 વચ્ચેનો આંકડો 92.5 સમજવા માટે યાર બરાબર તો 91 થી બચ્ચા પાર્ટી ધીમે ધીમે પાવર વધે છે 92.5 એ પાવર 100% પાવર મેક્સિમમ થઈ જાય છે પાછો પાવર ઘટે છે પાછો અહીંયા 50% અહીંયાથી આગળ જશો તો 50% કરતા ઓછું તો ટેન્શન લેવાનું નથી અહીંયા પણ ટેન્શન નથી લેવાનું પણ આટલા વિસ્તારમાં 91 થી 94 આપણે રેડિયો સ્ટેશન સંભળાશે તો આ જે વસ્તુ છે ઓમેગા 1 અને ઓમેગા 2 વચ્ચેનો જે ડિફરન્સ છે જો આ બંનેને આપણે ડેલ્ટા ઓમેગા કહીએ બચ્ચા પાર્ટી ઓમેગા 0 અને ઓમેગા 1 વચ્ચેનો ડિફરન્સ ડેલ્ટા ઓમેગા અહીંયા પણ ડેલ્ટા ઓમેગા તો ટોટલ કેટલું થઈ ગયું છે 2 ટાઈમ્સ ઓફ ડેલ્ટા ઓમેગા અમુક રેફરન્સ બુકની અંદર માત્ર ડેલ્ટા ઓમેગા લખેલું હશે તો એ કંઈ ટેન્શન લેવાનું છે નહીં આ ઓલા ડાયપોલ જેવી બચ્ચા પાર્ટી અહીંયા વાતો છે અહીંયા વધારે કોઈ છે પ્લસ ક્યુ અહીંયા હોય છે માઇનસ ક્યુ અમુક રેફરન્સ બુકમાં આવી રીતે આપે અહીંયા એ ટોટલ 2A ને અમુક રેફરન્સ બુકમાં સીધે સીધું આપી દે આ બે વચ્ચે અંદર છે D એટલે મને કઈ ટેન્શન લેવાની જરૂર છે નહીં બરાબર અમુકમાં અહીંયા ડેલ્ટા ઓમેગા ટોટલ 2 ડેલ્ટા ઓમેગા અમુકમાં સીધું કહી દે કે ભાઈ ટોટલ ડેલ્ટા ઓમેગા છે બરાબર એટલે એનું કઈ રેફરન્સ બુક પ્રમાણે અલગ અલગ હશે એનું આપણે કઈ ટેન્શન લેવાની જરૂર છે નહીં પણ મેઇન વસ્તુ છે એ આ જે 2 ડેલ્ટા ઓમેગા છે કે જ્યાં 2 ડેલ્ટા ઓમેગા આ જે બચ્ચા પાસે આખી જે બેન્ડવિથ છે કે જ્યાં પાવર 50% કરતા વધારે છે એને કહેવાય છે હાફ પાવર બેન્ડવિથ હાફ પાવર બેન્ડવિથ એટલે કે શું થઈ ગયું છે 2 ટાઈમ્સ ઓફ ડેલ્ટા ઓમેગા બરાબર ડેલ્ટા ઓમેગા એટલે કે શું છે ઓમેગા 1 અને ઓમેગા 0 વચ્ચેનો આ જે તફાવત બીજું આ ઓમેગા 0 અને ઓમેગા 2 વચ્ચેનો તફાવત ટોટલ થઈ ગયું છે બચ્ચા પાસે 2 ડેલ્ટા ઓમેગા એનસીઆરટીમાં 2 ડેલ્ટા ઓમેગા છે એટલે એને કહેવાનું છે હાફ પાવર બેન્ડવિથ બેન્ડ એટલે કે શું થઈ ગયું એક પટ્ટો વિથ એટલે કે પહોળાઈ આટલા પહોળાઈનો જે પટ્ટો છે આમાં જેટલા પણ સિગ્નલ હશે દરેક સિગ્નલ આપણા કાન સુધી પહોંચવાના છે છે ને છે હવે અહીંયા ધ્યાન હવે તમારે સાંભળવું તો છે ધારો કે 92.5 પણ તમને આની વચ્ચેના દરેક ઓડિયો તમને સંભળાશે આ વસ્તુ આપણા માટે સારી કહેવાય ખરાબ કહેવાય વધુ અવાજ સંભળાશે તો મતલબ કે સર વધુ ઘોંઘાટ છે સર મતલબ ક્વોલિટી ઓછી છે સર તો આપણે ક્વોલિટી સારી કરવી છે તો સારી ક્વોલિટી કેમ કરે હું બીજો ગ્રાફ બચ્ચા પાર્ટી ડ્રો કરું ક્વોલિટી કેની અંદર સારી હશે તમે મને કહેજો અવાજની ક્વોલિટી કેની અંદર સારી હશે તમે મને કહેજો એક ગ્રાફ આવો છે બચ્ચા પાર્ટી એક ગ્રાફ આવો છે આ થઈ ગઈ છે આપણા માટે ઓમેગા 0 કે જે આપણે સાંભળવું છે એને જ આપણે ઓમેગા 0 તરીકે સેટ કરીએ કે જે આપણે સાંભળવું છે હાફ પાવર ક્યાં થતો હશે તો કે સર અહીંયા થાય છે આઈએમ નું મેક્સિમમ મૂલ્ય ને આમાં ક્યાંક થાય છે બચ્ચા પાલટી આઈએમ નું કેટલા મૂલ્ય તો કે સર મેક્સિમમ મૂલ્ય કરતા છેદમાં √2 હોય એટલા મતલબ અહીંયા પાવર થાય છે મેક્સિમમ અહીંયા પાવર થાય છે મેક્સિમમ અહીંયા આ બે બિંદુ આગળ પાવર થાય છે બચ્ચા પાલટી પી મેક્સિમમ ના છેદમાં √2 મતલબ આપણે કેટલો અવાજ સંભળાશે બચ્ચા પાલડી તો કે આપણે બચ્ચા પાલડી એટલામાં જેટલા રેડિયો સ્ટેશન આવતા હશે તે દરેક રેડિયો સ્ટેશન આપણે સંભળાશે જો આ ટાઈપનો ગ્રાફ હોય તો હવે આ જ ગ્રાફને હું થોડોક બચ્ચા પાલડી ટ્વિસ્ટ કરીને તમારી સામે આ રીતે હું પીરસું છું જગ્યા ઓછી છે એટલે આમાં નામાં અહીંયા જ પીરસું છું બીજો એક ગ્રાફ બચ્ચા પાલડી અહીંયા આ રીતે પીરસું છું જોજો ખાસ જોજો યાર બચ્ચા પાલડી ફિઝિક્સ સાથે તમારે પ્રેમ મોહબ્બત થઈ જવાનું છે જોજો ખાસ જોજો આ બે ગ્રાફમાં ફરક શું છે ભાઈ આ સર થોડુંક વધારે ધારદાર લાગે અને સર ધાર થોડીક ઓછી છે આ થોડુંક વધારે ધારદાર લાગે આની ધાર થોડી બચ્ચા પાલડી ઓછી છે અહીંયા સમજો ઓમેગા 0 અહીંયા આપણે સેટ કરીએ છીએ જે આપણે સાંભળવું છે ઓમેગા 0 આગળ પાવર મેક્સિમમ હોવાનો છે પ્રવાહનું મૂલ્ય પણ ત્યાં આઈએમ મેક્સ હોવાનું છે આપણે ખબર છે આપણે સંભળાશે કેટલો કે સર જ્યાં સુધી પ્રવાહ આઈએમ મેક્સ અપોન √2 આપણે એટલું કહીએ કારણ કે આ બિંદુ આગળ પાવર કેટલો થઈ જવાનો છે હાફ થઈ જવાનો છે અને હાફ પાવરથી ઓછા નહીં સંભળે પણ એમથી વધારે સંભળાશે તો આટલા પટ્ટાના બચ્ચા પાલટી આટલામાં જેટલા રેડિયો સ્ટેશન હશે તે દરેક સંભળાશે હવે અહીંયા જોજો ફરક શું છે બચ્ચા પાલટી અહીંયા બચ્ચા પાલટી આટલા રેડિયો સ્ટેશન સંભળાતા અહીંયા માત્ર એટલા સંભળાય છે મતલબ અહીંયા નોઈઝ વધારે છે ઘોંઘાટ વધારે આવશે તમને વધુ સાંભળવા મળશે બરાબર અહીંયા નોઈઝ ઓછો છે અહીંયા નોઈઝ ઓછો છે બચ્ચા પાલટી મતલબ શું આપણે આ જે ગ્રાફ જે હતો અને આ જે કે તીક્ષ્ણ આપણે શું કરેલું છે ગ્રાફને વધુ ધારદાર બનાવેલું છે ગ્રાફને વધુ શું કીધું છે તીક્ષ્ણ બનાવેલો છે તો તમે જેમ આ ગ્રાફ વધુ તીક્ષ્ણ હશે તેમ તમને ઘોંઘાટ ઓછો આવશે આજુબાજુના સિગ્નલો ઓછા આવશે અને ઘોંઘાટ ઓછો તો ક્વોલિટી સારી
तो क्वालिटी बच्चा पार्टी सारी केवा छे ना जे सारी क्वालिटी जे छे सारी क्वालिटी छे ई मापवा માટે એક આપણે નવી ભૌતિક રાશિ બનાવેલી છે જેને આપણે નામ આપી દીધું છે Q ફેક્ટર બચ્ચા પાર્ટી નામ જ એ શું બતાવે છે ક્વોલિટી ફેક્ટર Q મીન્સ ક્વોલિટી ક્વોલિટી ફેક્ટર નામની ભૌતિક રાશિ આપણે વ્યાખ્યાયિત કરી દીધી છે શું બતાવે છે કે ભાઈ અવાજ જે આવે છે એની ક્વોલિટી કેવી છે ને Q ફેક્ટર એટલે જ અનુનાદની તીક્ષ્ણતા બે મીનિંગ એક જ છે અનુનાદની તીક્ષ્ણતા કયો કે Q ફેક્ટર કયો બંને એક જ વસ્તુ છે મતલબ ગ્રાફની બચ્ચા પાર્ટી જેમ વધુ ગ્રાફ તીક્ષ્ણ મતલબ ગ્રાફ જો આવો ચાકા જેવો હશે બરાબર અહીંયા બચ્ચા પાર્ટી ક્વોલિટી એકદમ સરસ હશે એકદમ સરસ એકદમ ફાઇન અવાજ તમારા કાન સુધી પહોંચતો હશે તો આપણે બચ્ચા પાર્ટી ક્વોલિટી વધારવી છે અનુ આપણે જે ધાર વધારવી છે ક્વોલિટી વધારવી છે મતલબ એ નહીં ધાર વધારવી છે તો એક સિમ્પલ ગ્રાફ તો હું તમને જો સિમ્પલ અહીંયા ડ્રો કરું છું ધારો કે આ ઓમેગા 0 છે આ જ પોઈન્ટ આગળ જોજો તમે અલગ અલગ બચ્ચા પાર્ટી અલગ 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 ચલો અલગ અલગ હું ગ્રાફ ડ્રો કરું છું અલગ અલગ બચ્ચા પાર્ટી ગ્રાફ ડ્રો કરું છું જોજો સમજજો યાર આ સમજવા જેવી છે તો જેના માટે જો બધા માટે ઓમેગા 0 અહીંયા સમજજો સમજજો આ સમજજો આ સમજજો આ સમજજો આ પણ ઓમેગા 0 માટે આપણે શું કરીએ છીએ ધાર બચ્ચા પાર્ટીની ધાર કેટલી છે ને એ તો ઓમેગા 0 બચ્ચા પાર્ટી દરેક માટે આમ જોતા તો સેમ થશે એટલે ઓમેગા 0 ની આપણે વાતો કરવાનું છે કોઈ એક પર્ટીક્યુલર ઓમેગા માટે પણ દરેકની ધાર અલગ અલગ છે ધાર બચ્ચા પાર્ટી દરેકની અલગ છે આ સૌથી ધારદાર દેખાશે આ નીચેનાની ધાર બચ્ચા પાર્ટીની તો જરાય ધાર દેખાતી જ નથી તો ધારદાર બનાવવાનું છે આપણે ચાકા જેવું બનાવવાનું છે બચ્ચા પાર્ટી તો એ ચાકા જેવો ક્યારે બનશે ચાકા જેવો ત્યારે બનશે જ્યારે એની આ જે બેન્ડવિથ આપણે જોઈ શકીએ કે આ જે બેન્ડવિથ છે તે ઓછી હોય જો બેન્ડવિથ વધારે હશે હાફ પાવર બેન્ડવિથ બચ્ચા પાર્ટી જો એની વધારે હશે તો એ જે ગ્રાફ જે બનશે તે એટલું બધું ધારદાર હશે નહીં જો વધુ ધારદાર બનાવો તો હાફ પાવર બેન્ડવિથ બચ્ચા પાર્ટી ધીમે ધીમે કરતી ઓછી આના કરતા પણ ધારદાર જો તમે બનાવો ચાકા જેવો તેના માટે હાફ પાવર બેન્ડવિથનું મૂલ્ય હજી ઘટશે એટલા માટે ક્યુ ફેક્ટરનું બચ્ચા પાર્ટી સૂત્ર કંઈક આવું છે ઓમેગા 0 ના છેદમાં 2 ટાઈમ્સ ઓફ ડેલ્ટા ઓમેગા જે 2 ટાઈમ્સ ઓફ ડેલ્ટા ઓમેગા છે તે શું બતાવે છે એની હાફ પાવર બેન્ડવિથ એટલે આપેલ ઓમેગા 0 માટે ક્વોલિટી ફેક્ટર છે સીધે સીધી ડેલ્ટા ઓમેગા ના વ્યસ્તમાં હોય ડેલ્ટા ઓમેગા બચ્ચા પાર્ટી મતલબ હાફ પાવર બેન્ડવિથ જેમ ઓછી ઓબ્વિયસ વસ્તુ છે હાફ પાવર બેન્ડવિથ બચ્ચા પાર્ટી જેમ ઓછી તેમ આજુબાજુના સિગ્નલો નહીં આવે હું તમને કહું કે હાફ પાવર બેન્ડવિથ એટલી છે મતલબ અહીંયાથી લઈને અહીંયા સુધીના દરેક સિગ્નલ તમારા કાન સુધી આવશે હું કહું કે હાફ પાવર બેન્ડવિથ બચ્ચા પાર્ટી એટલી છે મતલબ અહીંયાથી લઈને અહીંયા સુધીના દરેક સિગ્નલ તમારા કાન સુધી આવશે હું તમને કહું કે હાફ પાવર બેન્ડવિથ આટલી જ છે તો અહીંયાથી લઈને અહીંયા સુધીના જ સિગ્નલો તમારી કાન સુધી આવશે ને એટલા એરિયામાં માત્ર એક જ રેડિયો સ્ટેશન હોય બચ્ચા પાર્ટી માત્ર એક જ રેડિયો સ્ટેશન હોય તો હાફ પાવર બેન્ડવિથ તમે એટલી કરી નાખો તો તમને એક જ રેડિયો સ્ટેશન સંભળાય કે જે આપણે રીઅલ લાઈફમાં થાય છે આપણે 50% કરતા અપની જ વાતો કરવાની છે કેમ કે નીચેના સિગ્નલો તો અતિ નબળા હશે તેમ આપણે ફિલ્ટર કરી દૂર કરી શકશું ચાલ ભાગ તારું કામ છે નહીં તું ઘોંઘાટ છે અમારા માટે ઘોંઘાટને આપણે દૂર કરવાનો છે બચ્ચા પાર્ટી તો ક્વોલિટી ફેક્ટરનું આ સૂત્ર સીધું યાદ રાખવાનું છે તમારું શું તો યાદ રાખવાનું કેમ કે આ સૂત્ર ડેફિનેશન ઉપરથી બને છે પણ એમાં આપણે અત્યારે પડવાની કશી જરૂર છે નહીં ઓમેગા 0 ના છેદમાં 2 ટાઈમ્સ ઓફ ડેલ્ટા ઓમેગા આનું સરસ મજાનું સૂત્ર જે 4 માર્ક્સની થિયરી છે એ આપણે સાબિત કરશું આના બરાબર ફલાણું આવશે શું આવશે ફલાણું તો જેના બરાબર જે ફલાણું આવે એ પ્રૂફ કરવાની 4 માર્ક્સની થિયરી આના નેક્સ્ટ પાર્ટની અંદર આપણે દાખલ કરવાના છે આજે ખાલી આપણે અનુનાદની તીક્ષ્ણતાનો કોન્સેપ્ટ જોયેલો છે બચ્ચા પાર્ટી તો કોન્સેપ્ટ તમારા મગજની અંદર ચમકેલો હશે મને આશા છે આમાંથી એક પણ વસ્તુ તમારે નોટ્સ કરવાની જરૂર છે ને કેમ કે આજે હાફ પાવર બેન્ડવિથ આઈએમ અપન રૂટ 2 દરેક વસ્તુ તમને નેક્સ્ટ લેક્ચરની અંદર આપી જ દેવાનો છું જે તમારે બોર્ડની એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાય તો લખવો કેમ એ આજના લેક્ચરમાં મેં તમને ખાલી કોન્સેપ્ટ ફીલ કર્યો કેમ કે એનસીઆરટીમાં આવું કશું આપેલું છે નહીં તમને સીધું ગોખાવેલું છે કે જે વસ્તુ તમારે બોર્ડની અંદર લખવાની છે એ પેપરમાં પૂછાય તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે પેપરમાં પૂછે ત્યારે ક્વેશ્ચનને કેવી રીતે આપવો એની વાતો કરશું આજના લેક્ચરમાં આપણે માત્ર ક્વોલિટી ફેક્ટર એટલે કે અનુનાદની તીક્ષ્ણતાનો જે કોન્સેપ્ટ હતો એને ફિલ કરેલો છે ફરીથી બચ્ચા પાર્ટી યાદ રાખજો અનુનાદનો જે ગ્રાફ છે જેટલો ધારદાર હશે
એટલી એની ક્વોલિટી સારી, ખાલી એટલું જ યાદ રાખો બચ્ચા પાલટી, ખાલી એટલું જ યાદ રાખો આ એનો જે હતો ધાર, અહીંયા બચ્ચા પાલટી ઓમેગા ઝીરો જેટલી આવૃત્તિ હોય ત્યારે બચ્ચા પાલટી પ્રવાહનું મૂલ્ય કેટલું હોવાનું છે, આ એમ નું મૂલ્ય મેક્સિમમ થવાનું છે. અહીંયા પાવર પણ આ પોઈન્ટ આગળ બચ્ચા પાલટી પાવર પણ મેક્સિમમ થવાનો છે. આપણે કેટલો અવાજ સંભળાશે, આપણે બચ્ચા પાલટી એટલો જ અવાજ સંભળાશે કે જેની જેનો પાવર 50% કરતા વધુ છે એ આપણે થોડોક થોડોક સંભળાશે, એટલે કે આપણા માટે ઘોંઘાટ બનશે કે જેના માટે પાવર બચ્ચા પાલટી પાવર 50% કરતા જેના માટે ઓછો છે એને તો આપણે દૂર કરી નાખશું. તો પાવર બચ્ચા પાલટી 50% કરતા, 50% નું જે લેયર છે મેક્સિમમ કરતા હાફ, તે ક્યારે બનતા આપણે શીખી ગયા હતા, પાવર હાફ ક્યારે થાય, જ્યારે આઈ એમ મેક્સિમમ જે છે એનું મૂલ્ય બચ્ચા પાલટી આઈ એમ મેક્સ અપોન રૂટ ટુ જેટલું થાય. પ્રવાહ અડધો તો પાવર અડધો એવું ન કહેવાય, પ્રવાહ અડધો તો પાવર અડધો ના 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 ના, આઈ એમ મેક્સ અપોન રૂટ ટુ જેટલો પ્રવાહ હશે. આટલા પ્રવાહે તમને એક ઓમેગા આટલી મળશે, બીજી ઓમેગા તમને આટલી મળશે, ત્યારે બચ્ચા પાલટી પાવર કેટલો હશે, તો કે મેક્સિમમ પાવર કરતા હાફ હશે. એટલે કે આ જે આખી બેન્ડ વિથ બનેલી છે તેને નામ શું આપી દીધું છે આપણે, હાફ પાવર બેન્ડ વિથ. આપણે ચિંતા હાફ પાવર બેન્ડ વિથ ની જ કરવાની છે. જે સિગ્નલો જે ઓમેગા વન અને ઓમેગા ટુ ની વચ્ચે હશે તે દરેક આપણે સંભળાશે, કે દરેક આપણે સંભળાશે. આની નીચેના સિગ્નલો ફિલ્ટરથી દૂર થશે, અહીંયા પણ ફિલ્ટરથી દૂર થશે. ઓમેગા વન થી ઓમેગા ટુ દરેક વસ્તુ આપણે સંભળાશે. હા, ઓબ્વિયસ વસ્તુ છે, ઓમેગા ઝીરોની જે પ્રબળતા છે તે સૌથી વધારે હશે, પણ આજુબાજુનો અવાજ પણ થોડોક એવો નોઈઝ સ્વરૂપે સંભળાશે. તો જો ક્વોલિટી સુધારવી હોય ઓમેગા ઝીરોની, તો કરવી શું પડે બચ્ચા પાલટી, ક્વોલિટી વધારવા માટે આ જે બેન્ડ જે છે હાફ પાવર બેન્ડ વિથ તેનું મૂલ્ય આપણે ઘટાડવું પડે. એ મૂલ્ય ઘટાડીએ તો પછી માત્ર એટલું જ સંભળાય, હજી ઘટાડીએ તો માત્ર એટલું જ સંભળાય, હજી ઘટાડીએ તો પછી માત્ર એક જ ઓડિયો એક જ સિગ્નલ આવવાના છે, જે છે ઓમેગા ઝીરો. એટલે કે અનુનાદની તીક્ષ્ણતા ક્વોલિટી ફેક્ટર કેવી રીતે, કે આલેખ બચ્ચા પાલટી જેમ તીક્ષ્ણ જેમ ધારદાર, બચ્ચા પાલટી જેમ આલેખ ધારદાર હશે તેમ એની હાફ પાવર બેન્ડવિથ ઓછી હશે અને ક્વોલિટી સારી હશે. થેન્ક યુ બચ્ચા પાલટી, થેન્ક યુ સો મચ, કીપ લર્નિંગ કીપ શેરિંગ.